સ્વાધ્યાયનો દાખલા નંબર નવ પોઈન્ટ ત્રણ એવી હકીકત છે એક ટેક એક ટાંકીને બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે ટાંકીના તળિયે રહેલી સોયને આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા નવ સેન્ટીમીટર મળે છે પાણીનો વક્રી ભવનાંક તો કેટલો હશે આગળ પૂછ્યું છે કે જો એક પોઈન્ટ ત્રેસઠ વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે એટલે જો અહીંયા આકૃતિમાં મેં દર્શાવ્યું છે બે અલગ અલગ બાબતો તમને પૂછી છે કે ભાઈ શરૂઆતમાં એમ કીધું કે ટાંકી છે એમાં બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે તો આપણે જોતા જઈએ માની લો ટાંકી છે એમાં બ્લુ લેવલ છે બરાબર ત્યાં સુધી પાણી ભરેલું છે બરાબર અને ટાંકીના તળિયે સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા નવ પોઈન્ટ ચાર સેન્ટીમીટર મળે છે એટલે શું કે અહીંયા સુધી ટા ટાંકીમાં પાણી ભર્યું છે અને અહીંયા બરાબર તળિયે એક સોય પડેલી છે બરાબર અને અહીંયા એક માઇક્રોસ્કોપ રાખેલું છે અહીંયા અને તેનાથી આભાસી ઊંડાઈ એની માપવામાં આવે છે આપણને ખબર છે કે પાણી ભરેલું છે અહીંયા તળિયે સોય છે તો આપણને સોય ઉપર આવેલી જણાશે એટલે માની લો કે આ સોય અહીંયા છે એની જગ્યાએ આપણને અહીંયા આપણે આ એ પોઈન્ટ કહી દઈએ તો આ સહય આપણને એ પોઈન્ટ ઉપર દેખાશે ઉપર આવેલી જણાશે તો આ હકીકત ઉપરથી પહેલાં તો તમારે પાણીનો વકરી ભવનાંક શોધવાનો છે બરાબર જે પાણી ભર્યું છે એનો વકરી ભવનાંક એટલે જો આ કઈ રીતે આપણે કહી શકું તો પહેલાં આપણે લઈ લઈએ એચઓ અને એચઆઈ આભાસી ઊંડાઈનો આ દાખલો છે તો એચઓ કેટલું થશે બાર પોઈન્ટ પાંચ બરાબર તમે આ લેવલથી પાણીની સપાટીથી ઊંડાઈ માપો છો એટલે જો આ પાણીની સપાટીથી ટાંકણી ખરેખર અહીંયા છે તળીએ છે એટલે એની ખરી ઊંડાઈ એચો કહી દો તો એચો કેટલી થશે અહીંયાથી અહીંયા તો કે ભાઈ બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે એટલે એચો કેટલું થશે બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એની આભાસી ઊંડાઈ કેટલી થશે નવ પોઈન્ટ ચાર સેન્ટીમીટર કે ભાઈ એ બાર પોઈન્ટ પાંચની જગ્યા આપણને ખરેખર એ પાસે દેખાય છે તો આ ઊંડાઈ કેટલી થશે એચઆઈ જેટલી થશે એટલે એ આ પોઈન્ટ એની આભાસી ઊંડાઈ દર્શાવે છે બરાબર તો પ્રવાહીનો વકરીભવ પાણીનો વકરી ભવનાંક કઈ રીતે લાવી શકાય તો જો આભાસી ઊંડાઈનું સૂત્ર છે એચઆઈ બાય એચઓ બરાબર એન હવાના છેદમાં પાણી બરાબર આ સૂત્રનો યુઝ મેં તમને શીખવાડ્યો તો એકવાર યાદ કરાવી દો કે અહીંયા આપણે લખશું એચઆઈ બાય એચઓ આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરાબર હવે એન હવા ભાગ્યા પાણી અહીંયા વકરી ભવનાંક કઈ રીતે લખવાના છે તો એના માટે તમારે અવલોકનકારને પકડવાનું ચાલો અવલોકનકાર તો ક્યાં છે અહીંયા હવામાં જ છે માઇક્રોસ્કોપમાંથી જોતો હશો ટાંકણીને એટલે હવા છે તો જો અહીંયા અવલોકનકારથી બીજું માધ્યમ લઈએ તો ભાઈ એ જોશે ક્યાં હવા માધ્યમમાંથી પાણી માધ્યમમાં એટલે અહીંયા શું લખશું એન હવા ઉપર હવા અને સામેનું માધ્યમ એન પાણી તો આવી રીતે કલ્પના કરીને હંમેશા આ વકરીભવના મૂકવાનો છે તો એન પાણીને કરતાં બનાવ તો શું થાય એચઆઈ બાય એચ ઓ

એક પોઈન્ટ તેસઠ વકરી ભવનાંક ધરાવતું પ્રવાહી પાણીની બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે એટલે શું કેવામાં પાણી નથી ભર્યું એવું ધારો આમાં કોઈ પ્રવાહી ધાર્યું છે બરાબર પ્રવાહી ભરેલું છે ઉધારી લો અને કેટલું તેટલી જ ઊંચાઈએ તેટલી જ એટલે કેટલી બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહેલાં ભર્યું હતું એટલું જ બરાબર તો બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આઈટે હવે કોઈ પ્રવાહી ભરવામાં આવે તો માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલું અંતર ખસેડવું પડે એટલે શું પહેલાં તો શા માટે માઇક્રોસ્કોપને ખસેડવું પડશે કે ભાઈ પ્રવાહી ભરશું પાણીની જગ્યાએ તો હવે આ આભાસી ઊંડાઈ શું થશે બદલાઈ જશે કે ભાઈ ટાંકણી જે પીન છે એ સ્થાને મળતી એની જગ્યાએ આપણને ધારો કે બી સ્થાને દેખાતી થઈ ગઈ બરાબર એની આભાસી ઊંડાઈ શું થશે બદલાઈ જશે બરાબર તો એને ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપની શું કરવું પડશે ચેન્જ કરવું પડશે કેટલું ચેન્જ કરવું પડશે કે માની લો આ ડિફરન્સ વન સેન્ટીમીટર છે કે પાણી ભર્યું હતું એના કરતાં પ્રવાહી ભરીએ તો માની લો આ ટાંકણી છે પિન એ એક સેન્ટીમીટર ઉપર આવેલી દેખાય છે બરાબર તો આ માઇક્રોસ્કોપની શું કરવું પડશે સેટ કરવા માટે એક સેન્ટીમીટર ઉપર ખસેડવું પડશે એટલે જેટલી આ પિન ઉપર આવેલી જણાશે બરાબર છે એટલું જ માઇક્રોસ્કોપને ઉપર ખેંચવું પડશે તો જો પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ આભાસી ઊંડાઈ આ કેસમાં કેટલી થાય છે એચઆઈ તો ચાલો એક પોઈન્ટ ત્રેસઠ વકરી ભવનાંકવાળું પ્રવાહી ભરીએ તો સૂત્ર શું થશે એચઆઈ બાય એચ આ વખતે એન હવા બાય એન પ્રવાહી અવલોકનકાર અહીંયા જ છે પણ એ હવામાંથી પ્રવાહીમાં જોવાનો છે એટલે અહીંયા લખ્યું એન હવા છેદમાં એન પ્રવાહી તો એચઆઈ બરાબર શું છે એચ ઓ ઇન્ટુ એન હવા બાય એન પ્રવાહી હવે ઓ આપણું છું છે બાર પોઈન્ટ પાંચ એ વન અને એન પ્રવાહી આ વખતે કેટલું લેશું એક પોઈન્ટ ત્રેસઠ છે પ્રવાહીનું વકરી ભવન તો આ પ્રમાણે એચઆઈ કેટલું મળે છે સાત પોઈન્ટ સડસઠ મીટર એટલે આનો અર્થ શું થઈ ગયો કે પાણી ભરતા હતા બરાબર ત્યારે આભાસી ઊંડાઈ કેટલી મળતી હતી નવ પોઈન્ટ ચાર એટલું ઉપર આવેલું જણાતું હતું અને પ્રવાહી ભરવાથી કેટલું દેખાણું સાત પોઈન્ટ સડસઠ મીટર એટલે ડિફરન્સ કેટલો પડ્યો તો ડિફરન્સ પડ્યો નવ પોઈન્ટ ચાર માઇનસ સાત પોઈન્ટ સડસઠ બરાબર છે એનો અર્થ એક પોઈન્ટ તોતેર જેટલો બરાબર તો આ માઇક્રોસ એક પોઈન્ટ તોતેર મીટર ડિફરન્સ પડ્યો એટલો અહીંયા ગેપ પડ્યો તો માઇક્રોસ્કોપને એક પોઈન્ટ તોતેર મીટર જેટલું ખસેડવું પડે બરાબર એટલે આવી રીતે બરાબર પ્રવાહી ભરવાથી અને પાણી ભરવાથી એની આભાસી ઊંડાઈ કેટલી મળે છે એનો ડિફરન્સ કાઢશું એ જે ડિફરન્સ જે થયો એટલે એટલી વસ્તુ ક્યાં તો પ્રતિબિંબ ઉપર હશે અથવા નીચે હશે બરાબર તો જો ઉપર હશે પ્રતિબિંબ ઉપર મળતું હશે પહેલાં કરતાં તો ઉપર ખસેડવું પડશે પ્રતિબિંબ નીચે આવશે તો માઇક્રોસ્કોપને પણ નીચે લાવવું પડશે તો કેટલું ખસેડવું પડે એ આપણે જાણી શકીએ સ્વાધ્યાયનો નવ પોઈન્ટ સોળ રકમ વાંચીએ ટેબલની સપાટી પર જડી દીધેલી પિનને પચાસ સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા પંદર સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે કાચનો વકરી ભવનાં વન પોઈન્ટ ફાઈવ છે ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે છે એટલે જો સીધી ભાષામાં રકમ સમજાવો તમને આવું કીધું કે ભાઈ આ રેડ કલરનું મેં આ ટેબલ દોરેલું છે એની પર કોઈ ટાંકણી કે પીન અત્યારે પડેલી છે બરાબર અને હું પચાસ સેન્ટીમીટર ઊંચાઈથી જોઉં છું હવે મેં શું કર્યું કે ટેબલની સપાટીને સમાંતર પંદર સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબમાંથી એને જોઉં છું એટલે શું કે આ પીન છે એની પર આ બ્લુ કલરનો મેં કાચનો સ્લેબ મૂકી દીધો કેટલી જાડાઈનો છે આ જાડાઈ પંદર સેન્ટીમીટરની છે અને હવે હું અહીંયાથી જોઉં છું બરાબર તો સ્લેબ મૂકવાથી પિન કેટલી ઉપર આવેલી જણાશે તો સ્વાભાવિક છે કે હવે પિન છે એ હું કાચના સ્લેબમાંથી જોઈ એટલે કે હું ઘટ્ટ માધ્યમમાં જે પિન છે એને જોઉં છું તો એ મને ઉપર આવેલી જણાશે આભાસી ઊંડાઈ પ્રમાણે બરાબર તો કેટલી ઉપર આવેલી જણાશે એ આપણે લેવું છે તો દાખલા તરીકે પિન અત્યારે એ સ્થાન ઉપર છે અને સ્લેબ મૂકવાથી ધારો કે મને એડે સ્થાને દેખાય છે તો આ ડિફરન્સ આટલું જે ડિસ્ટન્સ છે બરાબર એ એ એ મારે શોધવું છે હવે કઈ રીતે લાવશું તો જો આભાસી ઊંડાઈ પ્રમાણે લઈએ તો સૂત્ર આપણું શું થશે એચઆઈ બાય એચ બરાબર એન એર હવા છેદમાં એન ગ્લાસ એટલે પેલો કાચનો સ્લેબ બરાબર તો કઈ રીતે આ સૂત્ર તો ભાઈ એચઆઈ બાય એચ તો ફિક્સ છે હવે અહીંયા વકરીભવનાક કઈ રીતે મૂકશો તો અવલોકનકાર આપણો ક્યાં છે હવામાં છે અને ક્યાં જોવે છે કાચમાં જોવાનો છે એટલે ઉપર હવા નીચે કાચ એટલે ગ્લાસ તો જો હવે કિંમત મૂકીએ તો એચઆઈ બાય એચઓ કેટલું પંદર વેગ પિનની ખરી ઊંડાઈ કેટલી છે તો જો ઊંડાઈ હંમેશા ઉપરની સપાટીથી ગણવામાં આવે છે આ ઊંડાઈ હોય કે ઊંચાઈ હોય એ અહીંયાથી ગણવામાં આવે છે તો અહીંયાથી જો પિન ખરેખર કેટલી ઊંડી છે પંદર સેન્ટીમીટર સ્લેબના જાડાઈ જેટલી બરાબર એટલે એચઓ કેટલું છે પંદર એચઆઈ એ તો જોઈએ છે જો એચઆઈ થી જ માપેલું છે આ બ્લૂ સપાટીથી એચઆઈ આ પિન એડેસનું સ્થાન બરાબર આટલું એચઆઈ છે તો એચઆઈ જોઈએ છે અને એને રવા વન અને ગ્લાસ કેટલું છે કાચનો વકરીબોના વન પોઈન્ટ એટલે આના ઉપરથી એચઆઈ કેટલું આવશે દસ સેન્ટીમીટર એટલે આ બ્લૂ સપાટી છે ત્યાંથી આ પિન કેટલી નીચે છે દસ સેન્ટીમીટર બરાબર પણ મને હવે શું પૂછ્યું છે કે પિન કેટલી ઉપર આવેલી જણાશે મેં તમને કીધું ઉપર આવેલી જણાશે એટલે તમારે શું જોઈએ છે એ એડ્રેસ જોઈએ છે તો જો એ શોધવા માટે શું કરશું કે ટોટલ ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા પંદર છે એમાંથી આ દસ સેન્ટીમીટર બાદ કરી દઈએ તો શું તમને મળશે આ ગેપ એ એડ્રેસ મળી જશે અને ખરેખર આ એડ્રેસ એ જ શું દર્શાવે છે કેટલી ઉપર આવી અહીંયાથી અહીંયા આવી એટલે મેં શું કર્યું કે પંદર જે ટોટલ હતું એમાંથી આભાસી ઊંડા એચઆઈ દસ બાદ કરી દીધું એટલે કેટલું આવ્યું પાંચ સેન્ટીમીટર તો આટલી પિન ઉપર આવેલી જણાશે સ્વજયનો દાખલા નંબર નવ પોઈન્ટ ચાર હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે સાહીઠ ડિગ્રીના કોણે થાય છે જેને વક્રીભવન આકૃતિઓ અનુક્રમે એ અને બી દર્શાવે છે પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં પિસ્તાળીસ ડિગ્રીનું કોણ હોય ત્યારે કાચમાં વકરી ભવન કોણનું મૂલ્ય શોધો એટલે શું સીધી સરળ ભાષામાં આપેલા રકમ સમજીએ બહુ સરળ દાખલો છે જો તમને અહીંયા અલગ અલગ માધ્યમના ગ્રુપ આપેલા છે દાખલા તરીકે અહીંયા તમને આ સપાટી જોઈએ પહેલી આકૃતિ એમાં તો અહીંયા નીચે હવાનું માધ્યમ છે અહીંયા કાચનું માધ્યમ છે બરાબર એ આકૃતિમાં તો જો હવાના માધ્યમમાં કેટલા ખૂણે કિરણ આપાત કર્યું સાહીઠ તો કાચમાં કેટલું મેળવું પાંત્રીસ ડિગ્રીનો એંગલ મેળવું એ જ રીતે પાણીનું માધ્યમ છે હવાનું માધ્યમ છે તો હવામાં સાહીઠ ડિગ્રી આપેલો છે પાણીમાં ફોર્ટી વન ડિગ્રી આપેલો છે અહીંયા સુધારજો અહીંયા ફોર્ટી વન ડિગ્રી પ્રમાણે જવાબ આવે છે બરાબર ફોર્ટી સેવન સમથિંગ કંઈ છાપેલું છે ખોટું છે અને ત્રીજી આકૃતિમાં આપણને પૂછ્યું છે કે હવે અહીંયા પાણીની સપાટી છે અહીંયા કાચ છે તો પાણીમાં પિસ્તાળીસ ડિગ્રીના કોણે કિરણ આપાત કરવામાં આવે તો કાચમાં અહીંયા કોણ કેટલો હશે જો અહીંયા ક્વેશ્ચન માર્ક પેલું છે તો આ બે આકૃતિમાં ડેટા આપેલા છે ત્રીજી આકૃતિનો અહીંયા એંગલ શોધવાનો છે તો સૌથી પહેલાં આપણે વકરી ભવનાંક ધારી લઈએ કે હવા છે ત્યાં વકરી ભવનાંક એન એર લખી દઈએ અહીંયા હવા છે એન એર કાચ હોય ત્યાં એન ગ્લાસ લખી દઈએ બરાબર અહીંયા કાચ છે એન ગ્લાસ છે પાણી છે ત્યાં એને વોટર કહી દઈએ બરાબર એને વોટર કહી દઈએ તો અહીંયા બધે જ વક્રી ભવનાંક આપેલા છે હું આખો દાખલો સ્નેલના નિયમથી સોલ્વ કરવાનો છું એટલે બધે સ્નેલના નિયમ લખવાના છે બરાબર તો ત્રણેય સપાટી પરથી સ્નેલના નિયમ લખીએ ચાલો અભ્યાસ કરીએ તો માની લો એ આકૃતિમાં સ્નેલનો નિયમ લખવો હોય તો શું થાય જો અહીંયા લખેલો છે તો લખી શકો એન એ સાઈન સિક્સ્ટી બરાબર જે તે માધ્યમનો વકરીભોના અને એનો એંગલનો સાઈન તો એને સાઈન સિક્સટી બરાબર શું થાય એનજી સાઇન થર્ટી ફાઈ છે એ આકૃતિ માટે બરાબર બી આકૃતિ માટે જો હોય તો જો અહીંયા વિચારો બરાબર તો આપણે લખીએ એને સાઈન સિક્સટી જો એને સાઈન સિક્સટી બરાબર એન વોટર સાઈન ફોર્ટી વન એન વોટર સાઈન ફોર્ટી વન બરાબર એટલે એવી જ રીતે અહીંયા સી આકૃતિમાં જાતે વિચારો અહીંયા શું લખાશે દાખલા તરીકે અહીંયા લખીએ એનજી સાઇનઠીટા અહીંયા તો શોધવાનો છે એંગલ એટલે ઠીટા ધારી લો તો એનજી સાઇનઠીટા બરાબર એન વોટર સાઈન ફોર્ટી ફાઈ એનજી સાઇન બરાબર એન વોટર સાઈન ફોર્ટી ફાઈ એટલે આ એ આ બી અને આ સી પહેલાં તો ત્રણેય આકૃતિમાં તમને સ્નેલનો નિયમ વ્યવસ્થિત લખતા આવડતો હોવો જોઈએ હવે એકવાર નિયમ લખાઈ જાય પછી ફક્ત સાદરૂપ જ છે જો બહુ સરળ છે ચાલો પહેલી આકૃતિમાં સ્નેલનો નિયમ લખો તો એમાં હું એનએ બાય એનજીને કરતાં બનાવી દઉં તો એને બાય એનજી કર દો તો અહીંયા શું મળશે સાઈન થર્ટી બાય ભા ભાગ્યા સિક્સટી અને વેલ્યુ સાથે સાથે મૂકતો જાઓ તમે તમારા લઘુગુણ કોષ્ટકમાં વેલ્યુ જોતા જાઓ તો સાઈન થર્ટી કેટલું છે પોઈન્ટ સત્તાવન છત્રીસ સિક્સટી એટલે રૂટ થ્રી બાય ટુ અથવા અંકમાં તમે કરશો રૂટ થ્રી બાય ટુ તો પોઈન્ટ સાહીઠ અને આ ભાગાકાર કરશો તો એ આવશે પોઈન્ટ ડબલ સિક્સ ટુ થ્રી તો પહેલીવાર સબ એ આકૃતિમાં સ્નેલનો નિયમ લખો તો તમને એન એર ભાગ્યા એન ગ્લાસ આનું મૂલ્ય મળી ગયું એને નંબર વન કહી દઈએ એ જ રીતે ફિગર ટુ એમાં સ્નેલનો નિયમ છે એમાંય આપણે એન એર બાય એન વોટરને સૂત્રનો કરતાં બનાવીએ તો એન એર બાય એન વોટર લઈએ તો કેટલા થશે સાઇન ફોર્ટી વન બાય સાઈન સિક્સટી સાઈન ફોર્ટી વન થશે પોઈન્ટ છપ્પન એકસઠ ભાગ્યા સાઇન સિક્સટી પોઈન્ટ એટ સિક્સ સિક્સ ઝીરો અને ભાગાકાર આવશે પોઈન્ટ પંચોતેર છોતેર તો આના આપણે સમીકરણ બે કહી દઈશું હવે અહીંયા તમારે જ્યારે સી વિભાગમાં આકૃતિમાં તમે સ્નેલનો નિયમ જો એક આપણે વિચારીએ જો તો અહીંયા સાઈન ઠીટાને કરતાં બનાવીએ બરાબર અહીંયા મારા ઠીટા જોઈએ છે તો અહીંયા મેં સાઈન ઠીટાને કરતાં બનાવ્યો સી સમીકરણમાં તો સાઇન ઠીટા શું થશે એન વોટર બાય એન ગ્લાસ કરતાં બનાવીએ હતું એન ગ્લાસ છેદમાં જાય અને સાઇન ફોર્ટી ફાઈવ એટલે જો મારે ઠીટા જોતો હોય તો મારે શું જોઈએ એન વોટર બાય ગ્લાસની જરૂર પડશે હવે એ હું ક્યાંથી લાવવાનો છું એના માટે મારી પાસે સમીકરણ એક અને બે છે તો હું એક ભાગ્યા બે લઈ લઉં બરાબર તો આ વેલ્યુ મારી સોલ્વ થઈ જશે જો તો એક ભાગ્યા બે લો તો શું છે એન એર બાય એન ગ્લાસ ભાગ્યા બે શું છે એન એર બાય એન વોટર બરાબર તો અહીંયા એન એર કેન્સલ થાય તો આ તમને શું આપશે એન વોટર અંશમાં જાય તો એન વોટર બાય એન ગ્લાસ અને બરાબર આ ગુણોત્તર કેટલો આવ્યો તો એકમાં ગુણોત્તર છે પોઈન્ટ છ્યાસી ત્રેવીસ છાસઠ ત્રેવીસ સોરી અને બેમાં ગુણોત્તર છે પોઈન્ટ પંચોતેર છોતેર તો આ ભાગાકાર કરો તો એ કેટલો આવશે પોઈન્ટ એટ સેવન ફોર ટુ એટલે એન વોટર બાય એન ગ્લાસ હું વન ડિવાઈડેડ બાય ટુ પરથી લાવવાનો છું અને એ કિંમત હું સીધી અહીંયા મૂકું તો જો હવે મારું sin ઠીટા શું આવશે જોઈ લઈએ આગળ આપણે બરાબર તો sin ઠીટા બરાબર શું થશે આ લેખું એન વોટર બાય ગ્લાસ બરાબર આ કિંમત છે આપણી વોટર બાય ગ્લાસ અને sin ફોર્ટી 1 વન એટલે એ કિંમત અહીંયા આપણે મૂકી દીધી તો sin ટીટા કેટલું થશે પોઈન્ટ ભાગ્યા રૂટ ટુ કરો તો 0.62 આવશે તો ઠીટા બરાબર ઇનવર્સ 0.62 અને જો પોઈન્ટ સિક્સ્ટી ટુનું સાઇન જોજો એટલે અહીંયા હજી પોઈન્ટ પછી બે આંકડા તમે લઈ શકો વધારે સ્પષ્ટ જોવું હોય તો અને આવતા હોય આંકડા તો તમે એ મૂકી શકો તો ઠીટા કેટલું થશે થર્ટી એટ ડિગ્રી બરાબર એટલે આ દાખલો આમ જોઈએ તો ત્રણ માર્ક્સમાં ખૂબ સરળ દાખલો છે બ ત્રણેયમાં સ્નેલનો નિયમ લખો અહીંયા સાઈન ઠીટાને કરતા બનાવો જે વેલ્યુ ઘટે છે આ બે આકૃતિ ઉપરથી તમને આવી રીતે મળી જશે અને તો તમારો દાખલો ઇઝીલી થઈ શકે સ્વાધ્યાયનો નવ પોઈન્ટ પાંચ એંસી સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળીએ એક નાનો બલ્બ મૂક્યો છે બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસે કેટલાક ક્ષેત્રફળમાંથી બહાર આવશે પાણીનો વક્રી ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ છે બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણો એટલે જો પહેલાં સરળ ભાષામાં રકમનો અર્થ સમજીએ તમે એમ સમજી લો કે આ પાણીની ટાંકી છે અને એમાં આ બ્લુ લાઇન છે આ લેવલ સુધી પાણી પહેર્યું છે આપણને કીધું છે જો કેટલું પાણી પહેર્યું છે એંશી સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી પહેર્યું છે એટલે અહીંયાથી આ ઊંડાઈ એ જ કહી દો તો એ કેટલી છે એંસી સેન્ટીમીટર છે હવે અહીંયા તળીએ બરાબર આ પાણી ભરેલું છે બરાબર તળીએ અહીંયા ઓ પાસે એક નાનો એવો બલ્બ મૂકો છે અને બલ્બમાંથી આ પ્રકાશના કિરણ નીકળે છે તો તમને એમ કીધું છે કે પાણીની સપાટી પાસે કેટલા ક્ષેત્રફળમાંથી બરાબર આ પ્રકાશ છે બહાર આવશે અહીંયાથી પ્રકાશ કેટલી સપાટીમાંથી બહાર આવશે એ સપાટીનું ક્ષેત્રફળ કહેવાનું છે પાણીનો વકરી ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ આપેલો છે હવે જો કેટલાક ક્ષેત્રફળમાંથી બહાર આવે એ કઈ રીતે નક્કી કરશું તો જો પાણી અહીંયા કાંઈ બધી સપાટીમાંથી બહાર નહીં આવે તમે આકૃતિનો અર્થ સમજોજો માની લો આપણે અહીંયાથી આપણે વિચાર્યું અહીંયાથી બે પ્રકાશના કિરણ વિચાર્યા છે એક આ છે એક આ છે અહીંયાથી આ બ્લુ કિરણ એવું ધારો કે પાણીની સપાટી પર કયા બિંદુ આપાત પાત થઈ છે બી પાસે અને બી પાસેથી બરાબર અહીંયા માધ્યમ બદલાય છે એટલે ત્યાંથી એ વક્રી ભવન પામશે અને અહીંયા અવલોકનકાર છે એની આંખમાં એ જશે અવલોકનકારને આ બલ્બ દેખાશે બરાબર પણ હવે જો ક્યાં સુધી આ બલ્બ દેખાશે તો આપણે વિચારીએ જો અહીંયા બે બિંદુ પાસે અહીંયા રેડ લાઇન દોરેલી છે એ લંબ લઈ લઈએ તો જો આ એંગલ આપાત કોણ થઈ ગયું બી પોઈન્ટ માટે બરાબર આ આપાત કિરણ છે ob અને રેડ કલર છે લાઇન છે એ લંબ છે તો આપાત કોણ થઈ ગયું હવે તમે વિચારો જો આ બી બિંદુ એથી દૂર લેતો જાઓ બરાબર આ બી અહીંયા છે ની જગ્યા અહીંયા 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 લેતો જાઓ તો તમે લંબ મૂકીને જોઈજો તો જેમ એથી બી બી બિંદુ દૂર દૂર જે લેતો જઈશ એમ આ આપાત કોણ છે બરાબર કિરણે લંબ સાથે બનાવેલો કોણો છે શું થવાનો છે વધવાનો છે એટલે એથી બી તરફ જાવ એટલે આપાતકોણ શું થશે વધશે કોણ થશે વધશે તો આ વક્રીભૂત કોણ એ શું થશે વધશે એટલે કિરણ નીચે નીચે આવતું જશે બરાબર અને એમ કરતાં કરતાં એક આપાતકોણ અહીંયા એવો મળશે બરાબર બી બિંદુનું એક સ્થાન એવું મળશે કે જેથી આપાતકોણ કેટલો થઈ જશે સી જેટલો સી એટલે ક્રાંતિકોણ જેટલો તો ક્રાંતિકોણ જેટલો થાય એટલે કિરણનું શું થશે પૂર્ણ આંતરિક પ્રાવર્તન બરાબર અથવા તો સમજી લો કે આ અત્યારે બી પોઈન્ટ એવું છે કે કોણ સી થઈ ગયું તો કિરણ કેવું મળશે સપાટીને સમાંતર અને હજી થોડું આના કરતાં દૂર બી બિંદુ લઉં એટલે આ ખૂણો હજી થોડોક વધશે c કરતાં વધશે તો કિરણ એના એ માધ્યમમાં પાછો આવશે એટલે શરત અહીંયા આપણે એવી બને છે કે આ કોણ કેટલો લઈ લો ક્રાંતિકોણ જેટલો પછી કિરણ છે એ એના એ માધ્યમમાં જશે બાર પ્રકાશનું કિરણ નીકળવાનું નથી એનું પૂર્ણ આંતરિક પ્રવર્તન થઈ જશે બરાબર એટલે આ ખૂણો આપણે કેટલો લેવાનો છે ક્રાંતિકોણ સી જેટલો અને ધારો કે આવું અંતર આર છે બરાબર એ પોઈન્ટથી આર અંતરે બી પોઈન્ટ એવું છે કે બી આપાત આપાતકોણ કેટલો થાય છે ક્રાંતિકોણ જેટલો અને કિરણ બહાર નીકળતું નથી બરાબર આ એવો છે એ આપણું એ છે બરાબર તો હવે આપણે આકૃતિ પૂરી કરીએ બરાબર તો આ સી છે તો જો અહીંયા ભી કોણો લઈ લઈએ તો આ ખૂણોય સી જેટલો થાય બરાબર આ સીધો આ ઝેડ તમને દેખાય છે જો અહીંયા આ આકાર વિચારો તમે ડૅ લાઈન સાથે તો આ ક્રાંતિકોણ છે તો આ ક્રાંતિકોણ છે અને તો પછી ત્રિકોણ ઓ એ બીમાં ઓ બી થશે તો ઓ કેટલો થશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર આ એ બી આર છે અને એ એ ઓ એચ એટલે કણ બી ઓ કેટલો થશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર થશે તો આપણું કિરણ છે એ આર જેટલા અંતરની ભાષામાં વાત કરીએ તો આર જેટલા અંતરમાંથી કિરણ બહાર આવશે બરાબર તો ક્ષેત્રફળ કેટલું થશે તો તમે જો હવે એથી આર ત્રીજાનું વર્તુળ વિચારો આમ બરાબર બધી બાજુ આ પોઈન્ટ છે સેન્ટર પોઈન્ટ ત્યાંથી આર ત્રીજિયાનું વર્તુળ વિચારો તો આટલો જ એરિયા બન્યો બરાબર આ આ આઈસ્ક્રીમનો કોન બને છે તો આ ઉપરનો વર્તુળાકાર ભાગ છે એટલા વિસ્તારમાંથી લાઇટ શું થશે બહાર આવશે તો આ એરિયા આપણે જોઈએ છે બરાબર હવે એના માટે આપણે શું કરીએ પહેલાં ની વેલ્યુ લઈ આવીએ બરાબર જો આ વર્તુળ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે પાયાર સ્ક્વેર બરાબર જો તમારે ક્ષેત્રફળની ભાષામાં વાત કરવી હોય તો કેટલું ક્ષેત્રફળ પાયાર માંથી પ્રકાશ બહાર આવશે તો એના માટે તમારે આર સ્ક્વેર જોઈશે તો એના માટે આપણે ગોઠવણ કરીએ જો તો તમે આવું લખી શકો કે આકૃતિ પરથી તમને ખબર છે ક્રાંતિકોણનું સૂત્ર છે સી બરાબર વન ઓપોનેન બરાબર તો એક સૂત્ર છે સાયન્સી વન ઓપોનેન અને આકૃતિ પરથી આપણે સી લાવી શકીએ તો જો આકૃતિમાં સી લઈ લો ત્રિકોણ આપણો એ બી ઓ તો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ કઈ છે આ એ બી છે અથવા આર છે કર્ણ કયો થશે બી ઓ અથવા એનું મૂલ્ય છે અંડર રૂટ આર સ્વેર પ્લસ એચ સ્ક્વેર એટલે સાયન્સી કેટલો મૂકો આરના છેદમાં અંડર રૂટ આર પ્લસ મિત્રો અહીંયા ચેકેલું છે પણ જોજો આ સાયન્સી તમે તમારી રીતે વિચારજો આ કેટલું છે આરના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ છે તો બંને સાયન્સી સરખાઈ દઈએ તો આમાંથી આર મળી જાય તો જો મેં શું લખ્યું વન અપ ઓન એન બરાબર શું લખાય આરના છેદમાં અંડર રૂટ આર પ્લસ સ્ક્વેર ચાલો ચોકડી ગુણાકાર કરીએ टंडर रूट r2 + h2 * यहां गुणा है आ, n * r થઈ ગયા બन्ने बाजू वर्ग કરી દો બરાબર તો r2 + h2 = શું લખાય n2 r2 ચાલો h2 ને કરતા બનાવો તો h2 = શું છે n2 r2 r2 આ બાજુ જાય તો માઈનસ એટલે -r2 હવે આ બે પદ છેમાંથી r2 કોમન નીકળે બરાબર તો શું થાય r2 કોમન કાઢું તો શું થાય n2 - 1 અને તો પછી આર સ્ક્વેરને કરતાં ભણો તો આર સ્ક્વેર બરાબર શું થાય તો આ એન સ્ક્વેર માઇનસ વન એચ સ્ક્વેરના છેદમાં જાય તો આર સ્ક્વેર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર અપોન એન સ્ક્વેર માઇનસ વન એટલે જો આપણે આર સ્ક્વેર જોતું હતું બરાબર તો આપણને આર સ્ક્વેર મળી ગયું હવે આપણે શું જોઈએ છે મને તો આર નથી કીધું મને ક્ષેત્રફળ કીધું છે કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવે તો ક્ષેત્રફળ મેં તમને કીધું કેટલું થશે પાય આર સ્ક્વેર બરાબર તો પાય આર સ્ક્વેરની કિંમત આ મૂકી દઈએ તો શું થાય એચ સ્ક્વેર અપોન એન સ્ક્વેર માઇનસ વન એટલે એરિયાનું સૂત્ર આપણી પાસે છે પાય એચ સ્ક્વેર અપોન એન માઇનસ વન હવે આમાં બધી જ વેલ્યુ આપણને આપવામાં આવેલી છે જો પાય લખી દો ત્રણ પોઈન્ટ ચૌદ એચ લખી દો એસી સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી છે એટલે એચ એસીનો વર્ગ છેદમાં એન પાણી ભરેલું છે વકરી ભવનાક વન થર્ટી થ્રી છે તો વન પોઈન્ટ થર્ટી થ્રીનો વર્ગ માઇનસ આ અંકોનું સાદુરૂપ આપશું કેલ્ક્યુલેટરથી તો એરિયા મળશે ટુ પોઈન્ટ સિક્સ વન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર સેન્ટીમીટર સ્ક્વેર એટલે તમે પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ કરીને બરાબર અહીંયા ક્ષેત્રફળ લાવી શકો